નમસ્કાર મિત્રો, કૃષિ ચિંતન ચેનલમાં આપનું હાર્દિક સ્વાગત છે. સૂક્ષ્મ અને અતિ સૂક્ષ્મ, પાણી પૃથ્વીથી વધારે સૂક્ષ્મ છે. પૃથ્વી પાણીનો બદલાયેલો સ્વરૂપ છે. પૃથ્વી પાણીથી ઉત્પન્ન થયેલી છે. પૃથ્વી પ્રલયના સમયમાં પાણી ભળી જાય છે. પાણી પૃથ્વી કરતાં વધુ નરમ છે, તેથી પૃથ્વી પર ફેલાઈ જાય છે. અગ્નિ પાણીથી વધુ સૂક્ષ્મ છે. પાણી અગ્નિથી ઉત્પન્ન થાય છે. જ્યારે ગરમી થાય છે ત્યારે આપણને પરસેવો વળે છે. પાણી અગ્નિમાં ભળી જાય છે. હવા અગ્નિથી વધારે સૂક્ષ્મ છે. અગ્નિ હવાથી ઉત્પન્ન થાય છે. અગ્નિ હવામાં ભળી જાય છે. હવા અગ્નિ ઉપર ફેલાઈ જાય છે. આકાશ તત્વની ઉત્પત્તિ આકાશથી થાય છે. આકાશ, હવા, અગ્નિ, પાણી અને પૃથ્વી આ ચાર તત્વ પર છવાયેલું છે. મન અને સમય આકાશથી અધિક સૂક્ષ્મ છે. પરમાત્મા મનથી પણ અધિક સૂક્ષ્મ છે. વિચારોથી વધીને મન છે. મનથી વધીને બુદ્ધિ હોય છે. પરંતુ બુદ્ધિથી વધીને શું એ છે? આત્મા અથવા પરમાત્મા. એ સ્થિતિ અસ્થિતિ, અંદર બહાર, દ્રઢ અને અદ્રઢ બધામાં રહેલો હોય છે. આ વાત સ્વયં સિદ્ધ છે. તે બહુ દૂર અને એકદમ પાસે છે. એ સૌથી મોટી વસ્તુ તે આત્મા અથવા પરમાત્મા છે. આ પરમાત્માને બધા જીવોમાં છુપાયેલો આપણે જોઈએ છીએ, પરંતુ એને પ્રકાશના રૂપમાં જોઈ શકતા નથી. જે વ્યક્તિ આ પરમાત્માનો અનુભવ કરવા ઈચ્છે છે તે સાધના દ્વારા એનો અનુભવ કરી શકે છે. અખંડ જ્યોતિ, સપ્ટેમ્બર 1949, પેજ નંબર 17, ગાયત્રી શક્તિપીઠ, જેતપુર. આપનું હાર્દિક સ્વાગત કરે છે.